રાણપુરના અળાઉ ગામની સીમમાં વાડીના સેઢા બાબતે પિતા પુત્રએ મળી આધેડનું કાસર કાઢી નોખ્યું. બોટાદ જિલ્લામાં આજે ચકચારભરી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળાઉ ગામની સીમમાં સેઢા બાબતે ચાલી રહેલા ઝઘડામાં 64 વર્ષીય ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડિયલને પિતા પુત્રએ સૂર્યાના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં રાણપુરના PSI SD રાણા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બોટાદ LCB ને જાણ થતાં LCB ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના અળાઉ ગામની સીમમાં અળાઉ સેંથળી કાચા રસ્તે આવેલા ધજાગરા તરીકે ઓળખાતી વાડીએ સેઢા બાબતે છેલ્લા કેટલાય દિવસથી ઝઘડો ચાલતો હોય ત્યારે આજરોજ ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડિયલ રહે બોટાદ ઉંમર વર્ષ 64 અવળ ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ પાણી વાળતા હતા. તે દરમિયાન લધરભાઈ માવજીભાઈ ચાવડા અને હરેશભાઈ લધરભાઈ ચાવડા બંને રહે બોટાદવાળાએ વાડીએ હાથમાં સૂર્યા લઈને આવી પાણી વાળતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડિયલને માથાના ભાગે સૂર્યાનો ઘા મારતા ઘનશ્યામભાઈ હડિયલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. જ્યારે લોહીલુહાણ હાલતમાં ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડિયલને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડિયલને મૃત જાહેર કર્યા હતા. રાણપુર પોલીસે હત્યારા લધરભાઈ માવજીભાઈ ચાવડા ઉંમર વર્ષ 70 અને હરેશભાઈ લધરભાઈ ચાવડા ઉંમર વર્ષ 42 બંને રહે બોટાદ પિતા પુત્ર વિરુદ્ધ IPS કલમ 302-34 ZP Act કલમ 135 મુજબ ગુનો નોંધી હત્યારા પિતા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. રાણપુર પોલીસે ગુનાની ગંભીરતાને લઈને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાતમી મળી હતી અને બાતમીના આધારે બંનેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. રાણપુર પોલીસે ગુનાની ગંભીરતાને લઈને બંને આરોપીને ઝડપી પાડી અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. રાણપુર પોલીસને બાતમી મળી કે બંને આરોપીઓ હત્યા કરીને રાણપુર બાજુ ભાગ્યા છે, ત્યારે પોલીસ સ્ટાફે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં રાણપુર શહેરમાં સરકારી દવાખાના પાસેથી બંને હત્યારા પિતા પુત્રને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. રાણપુર પોલીસ સ્ટેશનના PSI RD રાણા કરી રહ્યા છે. અમારે આ સેટા બાબતથી 15 દિવસથી માથાપુરી હાલતી હતી અને એ ભાઈ 15 દિવસ ખોટા નાખવા ગયા તારે તે ભાઈ નાસ્તી વ્યા ગયા હતા અને વેદી પહેલાં સા નાખવા ગયા તારે ભાઈ ધમકી આપી મારા ફાધરને અને આજે હવાના એ સોરીઓને રખડતા હતા અને 8 વાગે આવું 8-9ના ગાળામાં આવું બન્યું. બનાવવાળી જગ્યા કઈ હતી? અમારી વાડી પોતાની અમારી વાડીમાં. તમારી વાડી ક્યાં આવી? તમારી વાડી અલો રોડે પાણી વાળતા હતા.